हेलो स्टूडेंट्स, केम छो बधा? आशा छे के बधा मजामां जशो। तो आजे आपणे हवे नवा टॉपिक उपर डिस्कशन करीए, चेप्टर नंबर 3 मां जे आपणे आगळ वध्या छीए। तो हवे जे टॉपिक छे खूब ज अगत्यनो अने आपणी लाइफ साथे आनो खूब ज महत्वनो कनेक्शन छे एवो टॉपिक जेनुं नाम छे निर्देश फ्रेम, जेने इंग्लिश मां कहेवाय फ्रेम ऑफ रेफरन्स। शुं कहेवाय इंग्लिश मां? फ्रेम ऑफ रेफरन्स। ओके, चलो तो पहला फिजिक्स नी दृष्टिए ने आपणा चेप्टर नी दृष्टिए आनो मीनिंग शुं छे एना विशे थोड़ीक आपणे चर्चा करी लईए। तो पहेलो प्रश्न शुं थशे, के पहेलो प्रश्न ई छे निर्देश फ्रेम शुं छे आपणे समजवा मांगीए छीए। तो कोई पदार्थ छे, कोई पदार्थ गतिमान छे के नहीं तेनो ख्याल आपणने कई रीते आवे? बेटा विचारो, कोई पदार्थ छे ई गतिमान छे के नहीं तेनो ख्याल आपणने कई रीते आवशे एना ऊपर आपणे थोड़ी चर्चा करीए। तो एक एक्जाम्पल लईए, चलो जेम आपणे डिस्कशन करी हती ईज प्रमाणे, कोई एक व्यक्ति छे। हालो आ व्यक्ति कोण छे? तो के आ व्यक्ति तमे ज छो। ओके, आ तमे के जे तमे क्यां छो? तमे ऊभा छो बेटा स्टेशन, क्यू स्टेशन, रेलवे स्टेशन होय એના પ્લેટફોર્મ ઉપર તમે ઉભા છો। આ પ્લેટફોર્મ છે, ઓકે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર તમે ઉભા છો। ચાલો, અને બાજુમાં એક શું છે? તો કે ટ્રેક ઉપર એક ગાડી ચાલે છે, એટલે કે ટ્રેન ચાલે છે। આપણે પૈડા દેખાડ્યા નથી, ઓકે, અને પૈડા દેખાડવાની જરૂર નથી, આપણે સમજવું છે એના માટે। ચાલો હવે સમજો બરોબર, આ જે ટ્રેન છે આ ટ્રેન 50 કિલોમીટર પર આર ની સ્પીડ થી ગતિ કરે છે। કેટલી સ્પીડ થી ગતિ કરે છે? 50 કિલોમીટર પર આર। હવે વિચારો બેટા કે આ ટ્રેન ની અંદર એક વ્યક્તિ બેઠી છે, ઓકે, આ ટ્રેન ની અંદર એક વ્યક્તિ બેઠી છે અને આ વ્યક્તિનું બેગ આ જગ્યાએ પડ્યું છે। ક્યાં પડેલું છે? સામેની જગ્યાએ, ઓકે, સપોર્ટ દઈ દેવો છે। હાલો આ ચેર જેવું થઈ ગયું, રેડી? ચાલો, વ્યક્તિ બેઠી છે અને એની સામે આ શું પડેલું છે? તો કે આ બેગ પડેલી છે। હવે વિચારો બેટા કે ઓબ્ઝર્વેશન આપણે ક્યાંથી લેવાના છે? તો કે આ પેલો વ્યક્તિ કે જે આ ઓબ્ઝર્વેશન લે, કેનું ઓબ્ઝર્વેશન લે બેટા? આપણે ચર્ચા કરવાની છે આ બેગની ગતિ વિશે। કેની ચર્ચા કરવાની છે? બેગની ગતિ વિશે, ઓકે। તો વિચારો બેટા, આ પેલો વ્યક્તિ આ બેગની ગતિ વિશે ચર્ચા કરે તો એનો આન્સર શું આવશે? અને સાથે સાથે આ જે બીજો વ્યક્તિ છે ઈ બીજો વ્યક્તિ જો આ બેગ વિશે ચર્ચા કરે તો એનો આન્સર શું આવે? થોડુંક વિચારો, બીજો વ્યક્તિ એટલે કે એવું વિચારી લ્યો કે તમે અંદર ટ્રેનની અંદર બેઠા છો, તમે અહીંયા હતા એની જગ્યાએ અહીંયા વિચારી લ્યો અત્યારે ઘડીક વાર, તમે ટ્રેનની અંદર બેઠેલા છો અને તમે આ બેગની ગતિ વિશે વિચારો તો શું થાય? તમે આ રૂટીન લાઈફમાં જોવો જ છો સાહેબ, તમે ટ્રેનની અંદર બેઠા હોય અથવા બસની અંદર બેઠા હોય, તમારી સામે રહેલી જે વ્યક્તિ છે ઈ વ્યક્તિ તમને કેવી દેખાશે? સમજી ગયા તમે? સામે રહેલી વ્યક્તિ મતલબ કે જે બસની અંદર જ બેઠેલી છે અથવા ટ્રેનની અંદર જ બેઠેલી છે ઈ વ્યક્તિ તમને કેવી દેખાશે? તો કે સ્થિર દેખાશે। એનો મતલબ કે આ બેગ છે ઈ આ વ્યક્તિને, એટલે કે વ્યક્તિ નંબર 2 ને આ જે બેગ છે ઈ બેગ કેવી દેખાશે સાહેબ? તો કે સ્થિર દેખાશે। વિચારો, બહુ સમજવા જેવી વાત ઈ છે કે આ વ્યક્તિને આ બેગ સ્થિર દેખાય છે સાહેબ, સમજો। હવે ઈ જ વસ્તુ જો આ વ્યક્તિ જોવે, મતલબ કે આ વ્યક્તિ આ જ બેગ વિશે ચર્ચા કરે તો એને શું દેખાય બેટા? તો કે એને આ જ બેગ છે ઈ બેગ કેવી દેખાય છે? તો કે ગતિમાન દેખાય છે। હવે આના વિશે આપણે આગલા ટોપિકમાં પણ ચર્ચા કરેલી છે કે વિચારો કે કોણ આમાં સાચું? તો આ વ્યક્તિ પણ સાચો છે અને આ વ્યક્તિ પણ સાચો છે। આ વ્યક્તિ એવું કહેવા માંગે છે કે આ બેગ છે ઈ ગતિમાન છે, કેટલા કેટલી ઝડપથી ગતિ કરે છે? 50 કિલોમીટર પ્રતિ કલાક। અને આ વ્યક્તિ એમ કહેશે કે આ બેગ કેવી દેખાય છે? સ્થિર દેખાય છે। તો આ બેમાં સાચું કોણ છે? તો કે બંને સાચા છે। એનો મતલબ કે કોઈ અવલોકનકાર છે ઈ અવલોકનકાર પદાર્થની ગતિ જે જોવે છે ઈ માત્ર પદાર્થ ઉપર આધારિત નથી બેટા, માત્ર પદાર્થ ઉપર આધાર રાખતો નથી, સાથે ઈ અવલોકનકારના ગુણધર્મ ઉપર પણ આધાર રાખે છે। અવલોકનકારના ગુણધર્મ ઉપર નો મતલબ શું? વિચારો
જેમ કે અહીંયા અવલોકનકાર કેવો હતો તો કે પ્લેટફોર્મ ઉપર હતો અને આ અવલોકનકાર કેવો હતો તો કે સ્થિર હતો વિચારો તો જો અવલોકનકાર સ્થિર હતો તો એને આ બેગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી જોઈ અને બીજો અવલોકનકાર કે જ્યાં ઈ ક્યાં છે તો કે ટ્રેનની અંદર છે કે જે કેટલા વ્યક્તિ ગતિ કરે છે ઓબવિયસ છે ટ્રેન જેટલા વ્યક્તિ ગતિ કરતે હોય એટલા જ વ્યક્તિ ગતિ કરે 50 કિલોમીટર પ્રતિ કલાક તો એને આ બેગને જોઈ તો એને આ બેગ કેવી દેખાણી તો કે સ્થિર દેખાણી એનો મતલબ શું થયો કે પદાર્થની ગતિ નો જે આન્સર આવે છે ઈ સાત પદાર્થ ઉપર તો આધાર રાખે જ છે પણ સાથે સાથે અવલોકનકાર ઉપર પણ આધાર રાખે છે પદાર્થ ઉપર પણ આધાર રાખે છે અને સાથે સાથે અવલોકનકાર ઉપર પણ આધાર રાખે છે અવલોકનકાર કેવી સિચ્યુએશનમાં મતલબ કેવી પરિસ્થિતિમાં ગતિનું અવલોકન કરે છે જેમ કે અહીંયા વિચારો બેટા બે પરિસ્થિતિ ચેન્જ થઈ અહીંયા જે અવલોકનકાર જે ઉભો છે અહીંયા પ્લેટફોર્મ છે એની પ્લેટફોર્મ ઉપર અવલોકનકાર સ્થિર છે અને અહીંયા જે અવલોકનકાર છે એ ઓલરેડી કેમાં છે તો કે ટ્રેનમાં છે અને અવલોકનકાર ટ્રેનમાં છે એ ટ્રેનની ગતિ સાથે અવલોકનકાર ગતિ કરે છે મતલબ કે કઈ પરિસ્થિતિમાં અવલોકન કરવામાં આવે છે એના ઉપર આ ગતિનો જવાબ આધાર રાખશે જે પરિસ્થિતિ જો તમે સ્થિર રાખેલી હતી તો તમને જવાબ આવ્યો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને જો પરિસ્થિતિ એટલે કે આના માટે પરિસ્થિતિ કઈ થઈ તો કે ટ્રેન કારણ કે ટ્રેનની અંદર આ અવલોકનકાર ગતિ કરે છે તો આ અવલોકનકાર માટે આ જ બેગ જે ગતિ કરે છે એ કેટલા વ્યક્તિ ગતિ કરે છે તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે ગતિનું જે અવલોકન છે એ કોના ઉપર આધાર રાખશે તો કે અવલોકનકારની પરિસ્થિતિ મતલબ કે અવલોકનકાર કઈ પરિસ્થિતિમાં ઓબ્ઝર્વેશન લે છે એના ઉપર આધાર રાખે છે હજી એક આપણે આનું એક એક્ઝામ્પલ લઈએ એના ઉપર જે આપણે ચર્ચા કરીએ જેના ઉપરથી તમને વધારે હજી ક્લિયર થશે ચાલો સમજો બરોબર એક વસ્તુ આપણે સમજી ગયા કે ગતિ છે એ કેના ઉપર આધાર રાખશે તો કે યસ અવલોકનકાર કઈ પરિસ્થિતિમાં અવલોકન કરે છે એના ઉપર આધાર રાખે છે પણ હવે સાથે સાથે વિચારો કે બીજા કોઈ ફેક્ટર ઉપર આધાર રાખશે તો એના માટે એક એક્ઝામ્પલ હું લઉં છું સાહેબ વિચારો ચાલો ધ્યાન રાખજો કે સમજો બરોબર આ એક રસ્તો છે ઓકે આ રસ્તામાં તમે અહીંયા ઉભા છો અને અહીંયા એક R15 છે નવું મોડલ આપણે લઈ લઈએ બરોબર સમજો બરોબર તમે કેવા છો તો કે તમે સ્થિર છો ઓકે તમે સ્થિર છો હવે તમે જે સ્થિર છો તમારી નજીકથી જ R15 120 કિલોમીટર પર આર ની સ્પીડ થી નીકળે કેટલી સ્પીડ થી નીકળે 120 કિલોમીટર પર આર એટલે કે R15 તમારી બાજુમાંથી જ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતો દેખાય તો ત્યારે તમે જે ગતિનું ઓબ્ઝર્વેશન લ્યો છો મતલબ તમે અહીંયા વિચાર્યું કે આ ગતિ કેવી રીતે થઈ હશે તમે તમારું મગજ આંખો ગતિ કેવી રીતે થઈ હશે ઓકે ચાલો હવે આ જ ઓબ્ઝર્વેશન માટે પરિસ્થિતિ આપણે કેવી કરી દઈએ સેમ કરી દઈએ હવે આ જ ઓબ્ઝર્વેશન એટલે કે આ 120 કિલોમીટર પર આર ની સ્પીડ થી જે R15 ગતિ કરે છે હવે તમે ક્યાં છો તો કે તમે હેલિકોપ્ટરમાં છો મને ખબર છે હેલિકોપ્ટર આવું ન હોય પણ હેલિકોપ્ટર ડ્રો કરવાનો આપણે કઈ ફાયદો નથી એમાં આપણે પડવું નથી તો તમે હેલિકોપ્ટરમાં છો અને આ હેલિકોપ્ટર કેવું છે તો કે સ્થિર છે સમજી શકો છો હેલિકોપ્ટર સ્થિર રહી શકે પ્લેન કોઈ દી સ્થિર ન રહી શકે આપણને ખબર જ છે આ વસ્તુ તો હવે વિચારો તમે હેલિકોપ્ટરમાં વહી ગયા કે જ્યાં તમે કેવા છો તો કે સ્થિર છો આ કેસમાં પણ તમે સ્થિર હતા અને આ કેસમાં પણ તમે કેવા છો તો કે સ્થિર છો બેટા હેલિકોપ્ટરમાં જઈને હેલિકોપ્ટર થોડુંક ઊંચાઈ ઉપર છે હેલિકોપ્ટરમાં જઈને જ્યારે તમે આ R15 ની ગતિ વિચારશો આ R15 ની ગતિ વિશે તમે ચર્ચા કરશો તો શું ઈ ગતિ મતલબ કે આ જગ્યાએથી જે તમે ગતિનું ઓબ્ઝર્વેશન લ્યો છો શું એવું જ ઓબ્ઝર્વેશન તમને આ જગ્યાએથી મળ્યું હશે થોડુંક વિચારો આ જગ્યાએ તમે જે ઓબ્ઝર્વેશન લીધું આ જગ્યાએ 120 કિલોમીટર પર આની સ્પીડ થી મતલબ કે હું અહીંયા ઉભો છું હવે અચાનક અહીંથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી R15 નીકળે તો કેવડું છૂમ કરતું નીકળી જાય વિચારો પણ હવે એ જ જગ્યા મતલબ કે હું મારી સ્થિતિ જ રાખું છું સ્થિતિ એટલે શું થયું અહીંયા સ્થિર હતો ને તો એવો જ હું અહીંયા સ્થિર થયો પણ ક્યાં સ્થિર થયો તો કે હેલિકોપ્ટરમાં હવે હેલિકોપ્ટરમાં જો હું સ્થિર થઈ જાઉં હવે ન્યાથી જો હું R15 ની ગતિને નિહાળું મતલબ કે હું ઉપર થોડોક ઉપર વયો ગયો છું આ હેલિકોપ્ટર છે ન્યાથી R15 ની ગતિને નિહાળું તો મને એ જે ગતિ છે એ ગતિ જ્યારે હું સ્થિર હતો ક્યાં સ્થિર હતો તો કે પૃથ્વી ઉપર સ્થિર હતો ત્યારે જે મેં ગતિનું ઓબ્ઝર્વેશન લીધેલું છે એવી ગતિ મને અહીંથી જોવા મળશે નહીં વિચારો તમને એમ લાગશે કે આ કેવો ધીમે ચાલે છે એની જગ્યાએ જ્યારે તમે
તમારી બાજુમાંથી જ્યારે ગતિ થતી હશે ત્યારે તમને ફીલ થશે કે કેટલી ઝડપથી ચાલે છે. આનું ઓબ્ઝર્વેશન, હાલો આ એક્ઝામ્પલ, સપોઝ જ્યાં તમને ક્લિયર પરફેક્ટ ન થાય તો હજી એક વસ્તુ તમને યાદ કરાવું. તમે F1 રેસ જોયેલી હશે. F1 રેસમાં શું થાય છે યાદ કરો, કે જ્યારે કોઈ વ્યક્તિ ઊભો હોય, વ્યક્તિની બાજુમાંથી જ્યારે કાર નીકળે, તો બેટા વિચારો ઈ કાર કેવડી સ્પીડથી ગતિ કરતી હોય તમને દેખાય. એકચ્યુઅલમાં એની સ્પીડ 350-380 કિલોમીટર પર આરની હોય, એટલી સ્પીડથી જતી હોય. હવે થોડુંક વિચારો જોઈ, આપણે અહીંયા ઊભા છીએ, આપણી બાજુમાંથી કોઈ 60 સ્પીડથી ગતિ કરે તો આપણને કેટલું લાગે? તો કે હા, આની સ્પીડ વધારે છે. હવે 120 સ્પીડથી ગતિ કરે તો એના કરતા પણ વધારે લાગે, વિચારો. એમ કરતા 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 સ્પીડ વધતા 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 જ્યારે 350-380 સ્પીડ પહોંચી જાય તો તમને એવું લાગે ને કંઈક ગયું, વિચારો, કંઈક ગયું તમને એવું ફીલ થાય. તો એનો મિનિંગ કે તમારી નજીકમાં જ આ જો ગતિ થાય તો તમે ઝડપથી એવું જોયું કે ઓહો, આની સ્પીડ કેટલી વધારે છે. પણ એની જ જગ્યાએ બેટા તમે ઊંચા આકાશમાં હેલિકોપ્ટરમાંથી તમે જોવો તો તમને એની ગતિ પરફેક્ટ દેખાય છે. તો ત્યારે તમને એવું લાગે છે કે આ કેવી ગતિ કરે છે? તો કે ધીમી ગતિ કરે છે. એકચ્યુઅલમાં એની સ્પીડ કેટલી છે? 380 કિલોમીટર પર આર છે. પણ યાદ કરો, F1 રેસમાં જ્યારે ઉપરનો શોટ લેવામાં આવે, મતલબ કે હેલિકોપ્ટર શોટ ઉપરથી તમને દેખાડવામાં આવે, તો ત્યારે જે ઈ જ કાર છે, ઈ કાર એકચ્યુઅલમાં જ્યારે તમે નીચે ઊભા હતા ત્યારે તમે જે ફીલ કરો છો એવું જ તમને ફીલ હેલિકોપ્ટરમાં બેઠા નથી થતું. એ હેલિકોપ્ટરનો કેમેરો હોય તો ત્યારે તમે એવું ફીલ નથી કરતા કે આ કેવડી સ્પીડથી ગતિ કરે છે. ક્યાં ફેર પડ્યો બેટા, વિચારો. પરિસ્થિતિ સેમ જ છે. કઈ પરિસ્થિતિ સેમ છે? અહીંયા પણ આ ભાઈ સ્થિર હતો, અહીંયા પણ આ ભાઈ સ્થિર છે. પણ શું ફેર પડ્યું બેટા? સ્થાનમાં ફેરફાર થયો, વિચારો. મતલબ કે સ્થાન બદલી ગયું, સ્થાન ચેન્જ થઈ ગયું. એ સ્થાન ચેન્જ થવાને લીધે તમને જે ગતિનું ઓબ્ઝર્વેશન મળ્યું એ આખે આખું જુદું મળ્યું. આ વસ્તુ તમે હજી એક ત્રીજું એક્ઝામ્પલ આપું કે જે તમે ઓબ્ઝર્વેશન લેજો. બરોબર, તમે જ્યારે રેલવેનું ફાટક હોય, રેલવેના ફાટકમાં તમારે શું કરવાનું? જ્યારે રેલવે આવવાની હોય ત્યારે તમારે રેલવેના ફાટકથી નજીક જવાનું છે. બરોબર, વચ્ચે પાટા ઉપર ઉભું રહેવાનું નથી કહેતો, પણ ફાટકની તમારે નજીક જવાનું. ફાટકની નજીક જાઓ અને ટ્રેન નીકળે. બરોબર, ટ્રેન નીકળે. એ ટ્રેન જે નીકળે એ સ્પીડ, બરોબર, એ તમે જોવો તમને કેવું ફીલ થાય છે. બરોબર, પણ હવે બીજા કેસમાં શું કરવાનું? તો કે જ્યારે એ રેલવે નીકળતી હોય તમારે શું કરવાનું કે એ જગ્યાની જગ્યાએ તમારે ફાટકથી થોડુંક દૂર ઊભું રહેવાનું. ફાટકથી જ્યારે તમે દૂર ઊભા રહેશો તો ત્યારે તમને ફીલ થશે કે રેલવે છે એ તમે જ્યારે નજીક ઊભા હતા ત્યારે જે ઝડપથી રેલવે ગતિ કરતી હતી એના કરતા તમને સ્પીડ ઓછી લાગશે. એકચ્યુઅલમાં બેટા બંને સ્પીડ સરખી જ છે, પણ તેમ છતાં તમને જુદી દેખાય છે. શું કારણ છે આની પાછળનું? કારણ એક જ છે કે તમારે ક્યાં ચેન્જ થયો? તો કે પરિસ્થિતિ તો સેમ જ છે. અહીંયા પણ પરિસ્થિતિમાં સ્થિર હતા, અહીંયા પણ પરિસ્થિતિમાં સ્થિર હતા, પણ ફેર થયો બેટા સ્થાનમાં. ક્યાં ફેરફાર થયો? સ્થાનમાં. અહીંયા સ્થાન શું હતું? તો કે અહીંયા સ્થાન આ ગાડીની તમે ખૂબ નજીક હતા. કેવા હતા? ખૂબ નજીક. અને આ આ કેસમાં તમે ગાડીથી ખૂબ કેવા છો? તો કે દૂર છો. મતલબ કહેવાનો ભાવાર્થ શું થયો? કે ગતિ તમે જે જોવો છો એ બે પરિસ્થિતિ, બે વસ્તુ ઉપર આધાર રાખે છે. સૌથી પહેલું જે આપણે ડિસ્કશન કરી કે પરિસ્થિતિ, અને બીજી વસ્તુ તો કે કેના ઉપર આધાર રાખે છે? સ્થાન. અને આના ઉપરથી આપણે ચર્ચા કરી કે જે તમે ગતિ જોવો છો એ ગતિ સાહેબ પદાર્થ પર તો આધારિત છે અને સાથે સાથે અવલોકનકાર ઉપર પણ આધારિત છે. તો હવે સમજી ગયા તમે કે આના ઉપરથી આની વ્યાખ્યા શું થશે? સાહેબ વિચારી લો. તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા શું થાય? તો અવલોકનકાર, કારણ કે ગતિની ચર્ચા એને કરવાની છે, અવલોકનકાર જે પરિસ્થિતિમાં અને જે સ્થાનેથી ગતિનું અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. શું થઈ વ્યાખ્યા ફરીથી? અવલોકનકાર જે પરિસ્થિતિમાં જે સ્થાનેથી ગતિનું અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. શું કહે છે? નિર્દેશ ફ્રેમ. અથવા તમે આમ પણ બોલી શકો કે અવલોકનકાર જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે, એટલે કે ફ્રેમ ઓફ રેફરન્સ કહે છે. મતલબ કે ગતિનું અવલોકન કરવા માટે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. એક તો એનું સ્થાન પણ ઇમ્પોર્ટન્ટ છે અને પરિસ્થિતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને વસ્તુ જ્યારે કમ્બાઈન થાય ત્યારે તમે ગતિનું અવલોકન પરફેક્ટ કરી શકો છો. આમાંથી કોઈ પણ વસ્તુ ચેન્જ થાય તો તમારા ગતિના જવાબો બદલી જશે. આના ઉપરથી આપણે એક સ્ટેટમેન્ટ ઉપર આવ્યા હતા જે તમને યાદ હશે કે ગતિ એ કેવો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. કારણ કે એક વ્યક્તિને
वस्तु जुदी देखाय छे ने बीजी व्यक्ति ने वस्तु केवी देखाय छे तो के जुदी देखाय छे। हवे आ केस मां जो डिस्कशन करवा जाइए तमने एम थाय के सर अहीं निर्देश फ्रेम कोने केशु आपणे, तो बेटा आ केस मां जे निर्देश फ्रेम छे ई कोण थई, तो के स्थिर पृथ्वी। कोण निर्देश फ्रेम थयो? स्थिर पृथ्वी। मतलब के कई निर्देश फ्रेम मां तमे चर्चा करी? एवी निर्देश फ्रेम मां के जे निर्देश फ्रेम मां पृथ्वी केवी छे, तो के स्थिर छे। मतलब पृथ्वी स्थिर छे एनी सापेक्ष तमे आ चर्चा करी छे, तो तमारा माटे पृथ्वी निर्देश फ्रेम बनी आ केस मां। અને આ કેસમાં કોણ નિર્દેશ ફ્રેમ બન્યું? તો કે આ કેસમાં તમને હેલિકોપ્ટર નિર્દેશ ફ્રેમ બન્યું। જેમ આના પહેલાનું એક્ઝામ્પલ હતું યાદ કરો ટ્રેનવાળું, તો ટ્રેનવાળામાં સ્થિર પ્લેટફોર્મ છે, સ્થિર પ્લેટફોર્મ તમારા માટે નિર્દેશ ફ્રેમ બન્યું। અને બીજા કેસમાં અચળ વેગે ગતિ કરતી ટ્રેન, ટ્રેનની અંદર તમે બેઠા હતા ને સાહેબ બીજા કેસમાં, તો બીજા કેસમાં તમે જે ટ્રેનની અંદર બેઠા હતા તો એમાં નિર્દેશ ફ્રેમ કઈ થઈ? અચળ વેગે ગતિ કરતી ટ્રેન। मतलब के कई परिस्थिति अने क्या स्थाने थी अवलोकन लेवामा आवे छे ई खूब ज इम्पोर्टेंट छे। हवे आ निर्देश फ्रेम ना टोटल केटला प्रकार छे? तो के बे प्रकार छे, बरोबर, जेना विषे आपणे डिटेलमा डिस्कशन डायनेमिक्स मा करवाना छीए। पण हुं निर्देश फ्रेम ना तमने प्रकार कही दऊं छुं। ओके, निर्देश फ्रेम ना प्रकार बे छे। सौथी पहेलो प्रकार जड़त्वीय निर्देश फ्रेम, जड़त्वीय निर्देश फ्रेम, अने बीजो अजड़त्वीय निर्देश फ्रेम। ओके, आ बे प्रकार छे, जड़त्वीय निर्देश फ्रेम अने अजड़त्वीय निर्देश फ्रेम। बेना मीनिंग पण कही दऊं पछी, डिटेलमां डिस्कशन आपणे पांचमा चेप्टरमां करवाना छे एटले अत्यारे मां उपड़तो नथी। जड़त्वीय निर्देश फ्रेम एटले अचळ वेगवाळी अथवा स्थिर निर्देश फ्रेम, अचळ वेगवाळी अथवा स्थिर निर्देश फ्रेम ने केवी निर्देश फ्रेम कहे छे? जड़त्वीय निर्देश फ्रेम। अने અજડત્વી એટલે શું કહેવાય બેટા? અચળ વેગ વાળી અને સ્થિર એની જગ્યાએ, મતલબ કે પ્રવેગી નિર્દેશ ફ્રેમને, કેવી નિર્દેશ ફ્રેમને? પ્રવેગી નિર્દેશ ફ્રેમને અજડત્વી નિર્દેશ ફ્રેમ કહે છે। પ્રવેગીનો મતલબ શું થાય અત્યારે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજીએ, આપણે આના ઉપર આગળ ચર્ચા કરવાના છીએ। પણ અત્યારે પ્રવેગી નિર્દેશ ફ્રેમનો મતલબ શું થશે? સિમ્પલ છે બેટા, તમે તમારી ગાડીમાં અંદર ગાડી ઉપર બેઠા, લિવર માર્યું, બેટા તમે લિવર માર્યા, લિવર તમે વધારતા જ જાઓ તો શું થશે? તમારી સ્પીડ વધતી જ જશે, વધતી જ જશે, વધતી જ જશે। એનો મતલબ તમારો જે વેગ છે, મતલબ કે તમારી જે ઝડપ છે, એ ઝડપમાં સતત શું થતો જશે? ફેરફાર થતો જશે। અને ઝડપમાં સતત ફેરફાર થાય એને શું કહેવાય? તો કે પ્રવેગ કહેવાય। સમય સાથે વેગમાં થતો ફેરફાર એને પ્રવેગ કહેવાય, જેના વિશે આપણે ડિટેલમાં હજી ડિસ્કશન કરવાના છીએ। એનો મતલબ હજી એકવાર તમને વાત કરી દઉં, તો કોઈ એક ક્ષણે તમારો વેગ 20 છે, કોઈ એક ક્ષણે 40 થઈ ગયો, કોઈ એક ક્ષણે 60 થયો, તો એનો મીનિંગ વિચારો બેટા, સમય જતા જતા તમારો વેગ 20 માંથી ક્યાં પહોંચી ગયો? 60 ઉપર પહોંચી ગયો। મતલબ સમય સાથે તમારા વેગમાં ફેરફાર થાય છે, તો એવી નિર્દેશ ફ્રેમ કેવી નિર્દેશ ફ્રેમ? તો કે પ્રવેગી નિર્દેશ ફ્રેમ। ઓકે, તો જડત્વીયનો મતલબ શું થશે? અચળ વેગવાળી, જેમ કે આપણે આની પહેલા ચર્ચા કરી, વિચારો જોઈ, આની પહેલાની ચર્ચામાં કોણ હતું? તો કે જે ટ્રેન લીધેલી હતી, આ ટ્રેનની અંદર ઓલો જે વ્યક્તિ બેઠો હતો, બરોબર, આ વ્યક્તિ કઈ નિર્દેશ ફ્રેમમાં કહેવાય? અચળ વેગવાળી। શું કામ? તો કે એનો વેગ કેટલો હતો યાદ કરો જોઈએ, 50 કિલોમીટર પ્રતિ કલાક, એ અચળ વેગવાળી નિર્દેશ ફ્રેમ છે। પછી અચળ વેગવાળી અથવા સ્થિર, હવે આ કેસમાં સ્થિર નિર્દેશ ફ્રેમ થઈ, વિચારો પૃથ્વી આપણે, પૃથ્વી આપણે કેવી માનીએ છીએ? તો કે સ્થિર માનીએ છીએ, એ સ્થિર નિર્દેશ ફ્રેમ થઈ। પછી આ કેસમાં પાછી સ્થિર નિર્દેશ ફ્રેમ આવી, કેમાં? તો કે આ હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટર કેવું છે? સ્થિર છે। મતલબ અચળ વેગવાળી અથવા સ્થિર નિર્દેશ ફ્રેમ ને કેવી નિર્દેશ ફ્રેમ કહેવાય છે? જડત્વીય। અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેશું બેટા? કે જેમાં વેગ વધતો જાય। સપોઝ આમાં જ આપણે ચર્ચા કરીએ, સપોઝ કોઈ એક ક્ષણે આ જે ગાડી છે, ગાડીનો વેગ, મતલબ કે ટ્રેન છે, એનો વેગ 40 છે, સમયાંતરે આ વેગ વધતા વધતા 40 માંથી 50 થાય, 50 માંથી 60 થાય, 60 માંથી 70 થાય, એનો મીનિંગ શું થયો? તો કે વેગ વધતો ગયો, વેગ વધતો ગયો, એનો મીનિંગ શું છે? વેગમાં ફેરફાર। તો આ કેવી નિર્દેશ ફ્રેમ કહેવાય? પ્રવેગી નિર્દેશ ફ્રેમ। હવે તમે મને ઈ બેટા એક્ઝામ્પલ આપી શકશો? હવે મને તમે જવાબ દઈ શકશો કે તમારા ઘરમાં તમે બેઠા છો, બરોબર, સામે તમારા પપ્પા બેઠા છે અથવા તમારા મમ્મી બેઠા છે, તમે બંને સ્થિર છો, તમે બંને સ્થિર છો, તો હવે તમે અવલોકન કરો છો બેટા, તમે અવલોકન કરો છો, તો તમે તમારા પપ્પાને ઓબ્ઝર્વેશન કરો, મતલબ કે તમે તમારા પપ્પાની ગતિનું ઓબ્ઝર્વેશન કરો, તો તમે શું જવાબ દેશો? વિચારો જોઈએ, તમે શું જવાબ દેશો? તો તમે એમ કહેશો કે યસ, મારા પપ્પા કેવા છે? તો કે સ્થિર છે સાહેબ, તમે જ પહેલા બોલી ગયા, મારા પપ્પા કેવા દેખાય છે? સ્થિર।
હવે તમારા જ ઘરમાં જે બેડરૂમ છે, બેડરૂમમાં જે સેટી પડેલી છે એ તમને કેવી દેખાય છે? સ્થિર દેખાય છે. હવે તમને થોડુંક હું વિચારતા કરી મૂકી દઉં, વિચારો. હવે એકચ્યુઅલમાં સમજો જોઈ, શું એકચ્યુઅલમાં શું એ જે સેટી છે એ સેટી સ્થિર છે? તમને એમ થાય કે સાહેબ એકચ્યુઅલમાં હું ઓમે સ્થિર જ છે, નામે સ્થિર છે. નહીં, એકચ્યુઅલમાં સ્થિર નથી બેટા. શું કામ? આ પૃથ્વી છે એવું વિચારો. આ પૃથ્વી, આ પૃથ્વી બેટા ભ્રમણ કરે છે. આ રીતે ભ્રમણ કરે છે આ પૃથ્વી, આ રીતે ભ્રમણ કરે છે. આ વિચારો પૃથ્વી છે, કલ્પના કરો. દેખાય છે આ પૃથ્વી અહીંયા સામે? આ પૃથ્વી છે, આ પૃથ્વી ભ્રમણ કરે છે બેટા. હવે આ પૃથ્વી ભ્રમણ કરતી હોય તો ઓબ્વિયસ છે પૃથ્વી ઉપરની જે કાંઈ પણ વસ્તુ છે એ બધી ભ્રમણ કરતી જ હોય ને સાહેબ. ઓબ્વિયસ છે, તમે આ ભ્રમણ કરે છે, પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વી ઉપરની જેટલી પણ વસ્તુ છે એ બધી ભ્રમણ કરતી જ હોય ને. તો એનો મિનિંગ પૃથ્વી ઉપર જ કોણ આવેલું છે? તો કે તમારું ઘર આવેલું છે. પૃથ્વી ઉપર જ તમે આવેલા છો. તો જો તમે કાંઈ ગતિ નથી કરતા, તેમ છતાં પૃથ્વીના ભ્રમણને લીધે તમારી પાસે ઓલરેડી ગતિ છે જ. તો હવે પાછા હલવાઈ જાઓ ને તમે કે સાહેબ તો કેમ મને ગતિ દેખાતી નથી, શું કામ મને આ ગતિ ન દેખાય? એનું એક જ માત્ર કારણ છે બેટા. શું કારણ છે વિચારો જોઈ. હવે આ જ ઓબ્ઝર્વેશન તમે ક્યાંથી લીધું? પહેલા પૃથ્વી ઉપરથી લીધું, એની જગ્યાએ તમે સીધે સીધા ભાગી જાઓ ચંદ્ર ઉપર. હવે બેટા ચંદ્ર ઉપરથી જોશો તો તમને પૃથ્વી આ ફરતી દેખાશે. વિચારો શું ચેન્જ થયો? પરિસ્થિતિ બદલી નથી, બંને કેસમાં તમે સ્થિર જ છો, પણ તમે સ્થાન બદલાઈ નાખ્યું બેટા. તમે પેલા પૃથ્વી ઉપરથી જોઈ તો તમને સ્થિર દેખાણું, પણ ચંદ્ર ઉપરથી જોયું તો તમને કેવું દેખાય છે? ગતિમાન દેખાય છે. તો હું તમને અત્યારે સ્થિર દેખાઉં છું તમારા મોબાઈલમાં, તમે મને અત્યારે સ્થિર દેખાઈ રહ્યા છો. શું કારણ છે એની પાછળનું? એનું એક જ માત્ર કારણ છે બેટા, જેટલો મારો વેગ છે એટલો જ તમારો વેગ છે. સમજો, જેટલી હું ઝડપથી ગતિ કરું છું એટલી જ તમે ઝડપથી ગતિ કરો છો. એના કારણોસર આપણે એકબીજાને કેવા દેખાઈએ છીએ? તો કે સ્થિર દેખાઈએ છીએ. આ જ વસ્તુને થોડીક આપણે આગળ વધારીએ તો આના ઉપરથી તમને સાવ ક્લિયર થઈ જશે કે હજી એક આપણે આ ટ્રેન લઈ લઈએ બરોબર. હવે આ જ ટ્રેન બીજી ટ્રેન છે કે જે ટ્રેન કેટલી સ્પીડથી ગતિ કરે છે? તો કે 50 કિલોમીટર પર આર. હવે એમાં જો હજી એક કોઈ બીજો વ્યક્તિ ઊભો હોય, હવે આ બીજો વ્યક્તિ તમારે તમને જો જોવે અને તમે એને જોવો તો તમે શું જવાબ દેશો? વિચારો જોઈ. આ વ્યક્તિ તમને જોવે અને તમે એને જોવો તો તમે શું જવાબ દેશો? આપણે સ્પીડ કેટલી લઈ લઈએ પાછી ટ્રેનની? ઉપલી ટ્રેનની સ્પીડ લઈ લઈએ 50, નીચલાની પણ 50 ને ઉપલાની પણ 50. ઓબ્વિયસ છે, તમે કહેશો કે સાહેબ હું આને જોઉં મને સ્થિર દેખાય છે, તમે આને જોવો તો એ તમને જોવે તમને સ્થિર દેખાય છે. એકચ્યુઅલમાં તો સ્થિર નથી ને, કારણ કે એકચ્યુઅલમાં તો તમે 50 કિલોમીટર પર આરની સ્પીડથી ગતિ કરો છો. તેમ છતાં સ્થિર શું કામ દેખાડા? એનું એક જ માત્ર કારણ છે બેટા, તમારા બંનેના જે વેગ છે, જોવો આનો 50 છે આનો પણ 50 છે, પણ જો આની થોડીક સ્પીડ વધી તો એવું થશે કે આ આગળ નીકળતો તમને દેખાશે, અને જો આની થોડીક સ્પીડ વધી તો આ ટ્રેન છે આગળ નીકળતી તમને દેખાશે. અને ઉપરથી હવે તમે સમજી ગયા કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. અને સાપેક્ષનો મિનિંગ આપણે બહુ સરસ રીતે સમજી ગયા છીએ. હવે તો આપણી રૂટીન લાઈફમાં જો વિચારીએ તો નિર્દેશ ફ્રેમ આપણી રૂટીન લાઈફમાં કઈ જગ્યાએ જોવા મળે છે? રૂટીન લાઈફમાં નિર્દેશ ફ્રેમનું શું મહત્વ છે, શું ઇમ્પોર્ટન્સ છે વિચારો. તો એ વસ્તુને તમારે મને વિચારીને તમારે મને જવાબ દેવાનો છે. આ એક પ્રશ્ન હું તમારી સામે રજૂ કરું છું બરોબર. શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમે જોજો કે રૂટીન લાઈફમાં એટલે કે રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ આના વિશે તમારે મને વિચારીને વ્યવસ્થિત યાદ કરીને રાખવાનું છે, વિચારવાનું છે. થોડોક મગજને કષ્ટ આપો અને વિચારો કે મારા પ્રશ્નો તમને શું અહીંયા પૂછવામાં આવે છે, કારણ કે આ બધા પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને સાહેબ આ બધી વસ્તુ આપણી લાઈફ સાથે કનેક્ટેડ છે, લાઈફ સાથે કનેક્ટેડ છે, સાથે સાથે આપણા મન સાથે પણ કનેક્ટેડ છે. તો એના કારણોસર વિચારો કે રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? ગતિમાં તો કરીએ જ છીએ, પણ આપણા જે રિલેશન્સ છે, આપણા જે વિચાર છે, એમાં પણ નિર્દેશ ફ્રેમ સાહેબ બહુ સરસ રીતે કામ કરે છે. તો વિચારીને વ્યવસ્થિત યાદ રાખીને તમારે નેક્સ્ટ વિડીયો જ્યારે તમે જોવો, મતલબ કે નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળીએ ત્યારે વિચારીને તમારે બેસવાનું છે. ઓકે, તો આપણે જે ડિસ્કશન કરી એક ડિસ્કશનને નાનકડી જો ચર્ચા કરી દઈએ તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા આપણે શું આપી? સિમ્પલ વ્યાખ્યા દીધી કે અવલોકનકાર
જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે, બહુ સિમ્પલ વ્યાખ્યા છે, એટલે હું લખતો નથી પણ તમે તમારી બુકમાં નોટ કરી શકો છો. અવલોકનકાર જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને શું કહેવાય છે? તો કે નિર્દેશ પ્રેમ કહેવાય છે. આ નિર્દેશ પ્રેમના કેટલા પ્રકાર? તો કે બે, ઝડપવીય અને અઝડપવીય. ઝડપવીય કોને કહેશો? તો કે અચળ વેગી અથવા સ્થિર. આના વિશે જે આપણે ડિટેલમાં ડિસ્કશન પાંચમા ચેપ્ટરમાં કરશું, ઓકે, એટલે અત્યારે પડતા નથી. અને અઝડપવ્યનો મતલબ શું? કે પ્રવેગી નિર્દેશ પ્રેમ. પ્રવેગી નિર્દેશ પ્રેમને અઝડપવ્ય કહેશું અને અચળ અથવા સ્થિર નિર્દેશ પ્રેમને આપણે ઝડપવ્ય કહેશું. ઓકે, તો પરફેક્ટ રેડી કરી નાખજો. ઓકે, થેન્ક યુ. આ પૃથ્વી બેટા ભ્રમણ કરે છે, આ રીતે ભ્રમણ કરે છે. આ પૃથ્વી આ રીતે ભ્રમણ કરે છે. આ વિચારો, પૃથ્વી છે, કલ્પના કરો, દેખાય છે આ પૃથ્વી અહીંયા સામે, આ પૃથ્વી છે, આ પૃથ્વી ભ્રમણ કરે છે બેટા. હવે આ પૃથ્વી ભ્રમણ કરતી હોય તો ઓબ્વિયસ છે, પૃથ્વી ઉપરની જે કાંઈ પણ વસ્તુ છે એ બધી ભ્રમણ કરતી જ હોય ને સાહેબ, ઓબ્વિયસ છે. તમે આ ભ્રમણ કરે છે, પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વી ઉપરની જેટલી પણ વસ્તુ છે એ બધી ભ્રમણ કરતી જ હોય ને. તેનો મિનિંગ પૃથ્વી ઉપર જ કોણ આવેલું છે? તો કે તમારું ઘર આવેલું છે. પૃથ્વી ઉપર જ તમે આવેલા છો. તો જો તમે કાંઈ ગતિ નથી કરતા, તેમ છતાં પૃથ્વીના ભ્રમણને લીધે તમારી પાસે ઓલરેડી ગતિ છે જ. તો હવે પાછા હલવાઈ જાઓ ને તમે કે સાહેબ તો કેમ મને ગતિ દેખાતી નથી, શું કામ મને આ ગતિ ન દેખાય? એનું એક જ માત્ર કારણ છે બેટા. શું કારણ છે વિચારો જોઈ. હવે આ જ ઓબ્ઝર્વેશન તમે ક્યાંથી લીધું? પહેલા પૃથ્વી ઉપરથી લીધું, એની જગ્યાએ તમે સીધે સીધા ભાગી જાઓ ચંદ્ર ઉપર. હવે બેટા ચંદ્ર ઉપરથી જોશો તો તમને પૃથ્વી આ ફરતી દેખાશે. વિચારો શું ચેન્જ થયો? પરિસ્થિતિ બદલી નથી, બંને કેસમાં તમે સ્થિર જ છો, પણ તમે સ્થાન બદલાઈ નાખ્યું બેટા. તમે પેલા પૃથ્વી ઉપરથી જોઈ તો તમને સ્થિર દેખાણું, પણ ચંદ્ર ઉપરથી જોયું તો તમને કેવું દેખાય છે? ગતિમાન દેખાય છે. તો હું તમને અત્યારે સ્થિર દેખાઉં છું તમારા મોબાઈલમાં, તમે મને અત્યારે સ્થિર દેખાઈ રહ્યા છો. શું કારણ છે એની પાછળનું? એનું એક જ માત્ર કારણ છે બેટા, જેટલો મારો વેગ છે એટલો જ તમારો વેગ છે. સમજો, જેટલી હું ઝડપથી ગતિ કરું છું એટલી જ તમે ઝડપથી ગતિ કરો છો. એના કારણોસર આપણે એકબીજાને કેવા દેખાઈએ છીએ? તો કે સ્થિર દેખાઈએ છીએ. આ જ વસ્તુને થોડીક આપણે આગળ વધારીએ તો આના ઉપરથી તમને સાવ ક્લિયર થઈ જશે કે હજી એક આપણે આ ટ્રેન લઈ લઈએ, બરોબર. હવે આ જ ટ્રેન બીજી ટ્રેન છે કે જે ટ્રેન કેટલી સ્પીડથી ગતિ કરે છે? તો કે 50 કિલોમીટર પર આર. હવે એમાં જો હજી એક કોઈ બીજો વ્યક્તિ ઊભો હોય, હવે આ બીજો વ્યક્તિ તમારે તમને જો જોવે અને તમે એને જોવો તો તમે શું જવાબ દેશો? વિચારો જોઈ. આ વ્યક્તિ તમને જોવે અને તમે એને જોવો તો તમે શું જવાબ દેશો? આપણે સ્પીડ કેટલી લઈ લઈએ પાછી ટ્રેનની? ઉપલી ટ્રેનની સ્પીડ લઈ લઈએ 50, નીચલાની પણ 50 ને ઉપલાની પણ 50. ઓબ્વિયસ છે, તમે કહેશો કે સાહેબ હું આને જોઉં મને સ્થિર દેખાય છે, તમે આને જોવો તો ઈ તમને જોવે તમને સ્થિર દેખાય છે. એકચ્યુઅલમાં તો સ્થિર નથી ને, કારણ કે એકચ્યુઅલમાં તો તમે 50 કિલોમીટર પર આરની સ્પીડથી ગતિ કરો છો. તેમ છતાં સ્થિર શું કામ દેખાડા? એનું એક જ માત્ર કારણ છે બેટા, તમારા બંનેના જે વેગ છે, જોવો આનો 50 છે, આનો પણ 50 છે, પણ જો આની થોડીક સ્પીડ વધી તો એવું થશે કે આ આગળ નીકળતો તમને દેખાશે, અને જો આની થોડીક સ્પીડ વધી તો આ ટ્રેન છે આગળ નીકળતી તમને દેખાશે. અને ઉપરથી હવે તમે સમજી ગયા કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. અને સાપેક્ષનો મિનિંગ આપણે બહુ સરસ રીતે સમજી ગયા છીએ. હવે તો આપણી રૂટીન લાઈફમાં જો વિચારીએ તો નિર્દેશ પ્રેમ આપણી રૂટીન લાઈફમાં કઈ જગ્યાએ જોવા મળે છે? રૂટીન લાઈફમાં નિર્દેશ પ્રેમનું શું મહત્વ છે, શું ઇમ્પોર્ટન્સ છે વિચારો. તો એ વસ્તુને તમારે મને વિચારીને તમારે મને જવાબ દેવાનો છે. આ એક પ્રશ્ન હું તમારી સામે રજૂ કરું છું, બરોબર. શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમે જોજો કે રૂટીન લાઈફમાં એટલે કે રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? આના વિશે તમારે મને વિચારીને, વ્યવસ્થિત યાદ કરીને રાખવાનું છે, વિચારવાનું છે. થોડોક મગજને કષ્ટ આપો અને વિચારો કે મારા પ્રશ્નો તમને શું અહીંયા પૂછવામાં આવે છે, કારણ કે આ બધા પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને સાહેબ આ બધી વસ્તુ આપણી લાઈફ સાથે કનેક્ટેડ છે, લાઈફ સાથે કનેક્ટેડ છે, સાથે સાથે આપણા મન સાથે પણ કનેક્ટેડ છે. તો એના કારણોસર વિચારો કે રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? ગતિમાં તો કરીએ જ છીએ, પણ આપણા જે રિલેશન્સ છે, આપણા જે વિચાર છે, એમાં પણ નિર્દેશ પ્રેમ સાહેબ બહુ સરસ રીતે કામ કરે છે. તો વિચારીને, વ્યવસ્થિત યાદ રાખીને તમારે નેક્સ્ટ વિડીયો જ્યારે તમે જોવો, મતલબ કે નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળીએ ત્યારે વિચારીને તમારે બેસવાનું છે.
ओके तो आपने जे डिस्कशन करी एक डिस्कशन ने नानकड़ी जो चर्चा करी दी तो निर्देश फ्रेम नी व्याख्या आपने शुं आपी सिंपल व्याख्या दीधी कि अवलोकनकार जे स्थाने थी जे परिस्थिति में अवलोकन करे बहु सिंपल व्याख्या छे एटले हुं लखतो नथी पण तमे तमारी बुक में नोट करी सको छो अवलोकनकार जे स्थाने थी जे परिस्थिति में अवलोकन करे तेने शुं कहेवाय छे तो के निर्देश फ्रेम कहेवाय छे आ निर्देश फ्रेम ना केटला प्रकार तो के बे जड़त्वीय अने अजड़त्वीय जड़त्वीय कोने कहेशो तो के अचळ वेगी अथवा स्थिर આના વિશે જે આપણે ડિટેલમાં ડિસ્કશન પાંચમા ચેપ્ટરમાં કરશું ઓકે એટલે અત્યારે પડતા નથી અને અજડત્વ્યનો મતલબ શું કે પ્રવેગી નિર્દેશ પ્રેમ પ્રવેગી નિર્દેશ પ્રેમને અજડત્વ્ય કહીશું અને અચળ અથવા સ્થિર નિર્દેશ પ્રેમને આપણે જડત્વ્ય કહીશું ઓકે તો પરફેક્ટ રેડી કરી નાખજો ઓકે થેન્ક યુ આ પૃથ્વી બેટા ભ્રમણ કરે છે આ રીતે ભ્રમણ કરે છે આ પૃથ્વી આ રીતે ભ્રમણ કરે છે આ વિચારો પૃથ્વી છે કલ્પના કરો દેખાય છે આ પૃથ્વી અહીંયા સામે આ પૃથ્વી છે આ પૃથ્વી ભ્રમણ કરે છે બેટા હવે આ પૃથ્વી ભ્રમણ કરતી હોય તો ઓબ્વિયસ છે પૃથ્વી ઉપરની જે કઈ પણ વસ્તુ છે એ બધી ભ્રમણ કરતી જ હોય ને સાહેબ ઓબ્વિયસ છે તમે આ ભ્રમણ કરે છે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વી ઉપરની જેટલી પણ વસ્તુ છે એ બધી ભ્રમણ કરતી જ હોય ને તો એનો મિનિંગ પૃથ્વી ઉપર જ કોણ આવેલું છે તો કે તમારું ઘર આવેલું છે પૃથ્વી ઉપર જ તમે આવેલા છો તો જો તમે કઈ ગતિ નથી કરતા તેમ છતાં પૃથ્વીના ભ્રમણને લીધે તમારી પાસે ઓલરેડી ગતિ છે જ તો હવે પાછા હલવાઈ જાવ ને તમે કે સાહેબ તો કેમ મને ગતિ દેખાતી નથી શું કામ મને આ ગતિ ન દેખાય એનું એક જ માત્ર કારણ છે બેટા શું કારણ છે વિચારો જોઈએ હવે આ જ ઓબ્ઝર્વેશન તમે ક્યાંથી લીધું પહેલા પૃથ્વી ઉપરથી લીધું એની જગ્યાએ તમે તમે સીધે સીધા ભાગી જાઓ ચંદ્ર ઉપર હવે બેટા ચંદ્ર ઉપરથી જોશો તો તમને પૃથ્વી આ ફરતી દેખાશે વિચારો શું ચેન્જ થયો પરિસ્થિતિ બદલી નથી બંને કેસમાં તમે સ્થિર જ છો પણ તમે સ્થાન બદલાઈ નાખ્યું બેટા તમે પહેલા પૃથ્વી ઉપરથી જોઈ તો તમને સ્થિર દેખાણું પણ ચંદ્ર ઉપરથી જોયું તો તમને કેવું દેખાય છે ગતિમાન દેખાય છે તો હું તમને અત્યારે સ્થિર દેખાઉં છું તમારા મોબાઈલમાં તમે મને અત્યારે સ્થિર દેખાઈ રહ્યા છો શું કારણ છે એની પાછળનું એનું એક જ માત્ર કારણ છે બેટા જેટલો મારો વેગ છે એટલો જ તમારો વેગ છે સમજો જેટલી હું ઝડપથી ગતિ કરું છું એટલી જ તમે ઝડપથી ગતિ કરો છો એના કારણોસર આપણે એકબીજાને કેવા દેખાઈએ છીએ તો કે સ્થિર દેખાઈએ છીએ આ જ વસ્તુને થોડીક આપણે આગળ વધારીએ તો આના ઉપરથી તમને સાવ ક્લિયર થઈ જશે કે હજી એક આપણે આ ટ્રેન લઈ લઈએ બરોબર હવે આ જ ટ્રેન બીજી ટ્રેન છે કે જે ટ્રેન કેટલી સ્પીડથી ગતિ કરે છે તો કે 50 કિલોમીટર પર આ હવે એમાં જો હજી એક કોઈ બીજો વ્યક્તિ ઊભો હોય હવે આ બીજો વ્યક્તિ તમારે તમને જો જોવે અને તમે એને જોવો તો તમે શું જવાબ દેશો વિચારો જોઈ આ વ્યક્તિ તમને જોવે અને તમે એને જોવો તો તમે શું જવાબ દેશો આપણે સ્પીડ કેટલી લઈ લઈએ પાછી ટ્રેનની ઉપલી ટ્રેનની સ્પીડ લઈ લઈએ 50 નીચલાની પણ 50 ને ઉપલાની પણ 50 ઓબ્વિયસ છે તમે કહેશો કે સાહેબ હું આને જોઉં મને સ્થિર દેખાય છે તમે આને જોવો તો એ તમને જોવે તમને સ્થિર દેખાય છે એક્ચ્યુઅલમાં તો સ્થિર નથી ને કારણ કે એક્ચ્યુઅલમાં તો તમે 50 કિલોમીટર પર આરની સ્પીડથી ગતિ કરો છો તેમ છતાં સ્થિર શું કામ દેખાડા એનું એક જ માત્ર કારણ છે બેટા તમારા બંનેના જે વેગ છે જોવો આનો 50 છે આનો પણ 50 છે પણ જો આની થોડીક સ્પીડ વધી તો એવું થશે કે આ આગળ નીકળતો તમને દેખાશે અને જો આની થોડીક સ્પીડ વધી તો આ ટ્રેન છે આગળ નીકળતી તમને દેખાશે અને ઉપરથી હવે તમે સમજી ગયા કે ગતિ એ કેવો ખ્યાલ છે સાપેક્ષ ખ્યાલ છે અને સાપેક્ષનો મિનિંગ આપણે બહુ સરસ રીતે સમજી ગયા છીએ હવે તો આપણી રૂટિન લાઈફમાં જો વિચારીએ તો નિર્દેશ ફ્રેમ આપણી રૂટિન લાઈફમાં કઈ જગ્યાએ જોવા મળે છે રૂટિન લાઈફમાં નિર્દેશ ફ્રેમનું શું મહત્વ છે શું ઇમ્પોર્ટન્સ છે વિચારો તો એ વસ્તુને તમારે મને વિચારીને તમારે મને જવાબ દેવાનો છે આ એક પ્રશ્ન હું તમારી સામે રજૂ કરું છું બરોબર શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમે જોજો કે રૂટીન લાઈફમાં એટલે કે રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ આના વિશે તમારે મને વિચારીને વ્યવસ્થિત યાદ કરીને રાખવાનું છે વિચારવાનું છે થોડોક મગજને કષ્ટ આપો અને વિચારો કે મારા પ્રશ્નો તમને શું અહીંયા પૂછવામાં આવે છે કારણ કે આ બધા પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને સાહેબ આ બધી વસ્તુ આપણી લાઈફ સાથે કનેક્ટેડ છે લાઈફ સાથે કનેક્ટેડ છે સાથે સાથે આપણા મન સાથે પણ કનેક્ટેડ છે તો એના કારણોસર વિચારો કે રોજબરોજમાં નિર્દેશ ફ્રેમનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ ગતિમાં તો કરીએ જ છીએ પણ આપણા જે રિલેશન છે આપણા જે વિચાર છે એમાં પણ નિર્દેશ ફ્રેમ સાહેબ બહુ સરસ રીતે કામ કરે છે
तो विचारीने व्यवस्थित याद राखीने तमारे नेक्स्ट विडियो ज्यारे तमे जोवो मतलब के नेक्स्ट सेशन में ज्यारे आपणे मळीए त्यारे विचारीने तमारे बेसवानुं छे। ओके, तो आपणे जे डिस्कशन करी एक डिस्कशन ने नानकडी जो चर्चा करी दीए तो निर्देश फ्रेमनी व्याख्या आपणे शुं आपी, सिम्पल व्याख्या दीधी के अवलोकनकार जे स्थाने थी जे परिस्थिति में अवलोकन करे, बहु सिंपल व्याख्या छे एटले हुं लखतो नथी पण तमे तमारी बुक में नोट करी शको छो। अवलोकनकार जे स्थाने थी जे परिस्थिति में अवलोकन करे तेने शुं कहेवाय छे तो के निर्देश प्रेम कहेवाय छे। आ निर्देश प्रेमना केटला प्रकार तो के बे, जड़त्वीय अने अजड़त्वीय। जड़त्वीय कोने कहेशो तो के अचळ वेगी अथवा स्थिर, आना विषय जे आपणे डिटेल में डिस्कशन पांचमा चेप्टर में करशुं। ओके, एटले अत्यारे पड़ता नथी। अने अजड़त्वीय नो मतलब शुं के प्रवेगी निर्देश प्रेम, प्रवेगी निर्देश प्रेम ने अजड़त्वीय कहेशो अने अचळ अथवा स्थिर निर्देश प्रेम ने आपणे जड़त्वीय कहेशुं। ओके, तो परफेक्ट रेडी करी नाखजो। ओके, थैंक यू।